नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 8 चेप्टर 7 आबोहवाकीय फेरफारो छे तेमा आपणे आगळनो टॉपिक छे विद्यार्थी मित्रों भणवानो छे। तो विद्यार्थी मित्रों, आगळना टॉपिकमां आपणे ग्लोबल वोर्मिंगथी बचवाना उपायो छे तेना विशेनी माहिती छे आपणे मेळवी हती। तो विद्यार्थी मित्रों, अहीं तमने जे कोष्टक देखाय छे ई मात्र आपणे जाणवा जेटलुं छे कि एक टन कागळ बनावा माटे आपणे 4400 किलोवोट वीजळी जोई छे, 30,000 लीटर पाणी जोई छे अने 11 वृक्षोना लाकड़ानो मावो छे ई वपराई छे, त्यारे विद्यार्थी मित्रों एक टन कागळ बने छे। केटलो कागळ? एक टन कागळ 11 वृक्षोना लाकड़ानो मावो, 30,000 लीटर पाणी अने 4400 किलोवोट वीजळी छे, એનો જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે એક ટન કાગળ છે ઈ બને છે। આના ઉપરથી આપણને અંદાજ આવી શકે કે આખું વિશ્વ છે તેમાં લગભગ કેટલા બધા ટન કાગળ છે એનો ઉપયોગ થતો હશે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 1 કિલો ટન કાગળ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે તેના વિશે આપણે માહિતી છે એ મેળવી। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો આપણો છેલ્લો ટોપિક એટલે કે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ, તેના વિશે આપણે માહિતી છે એ મેળવીએ। તો માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યું છે એવું વિશ્વને સમજાતા 1972 સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી। ત્યારબાદ બ્રાઝિલના રી ઓડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું। વિદ્યાર્થી મિત્રો, માનવી મનુષ્ય કેવો છે? મનુષ્ય છે એ વિદ્યાર્થી મિત્રો સ્વાર્થી છે। મનુષ્ય પોતાની આર્થિક પ્રવૃત્તિ અને પોતાનો વિકાસ કરવા માટે આપણને ખબર જ છે કે એ પર્યાવરણનો શું કરી રહ્યો છે, વિનાશ કરી રહ્યું છે એવું આપણા વિશ્વને સમજાતા 1972 છે એમાં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણને બચાવવા માટે એક બેઠક મળી અને ત્યારબાદ એવું કહેવાય છે કે બ્રાઝિલના રીઓડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન છે એ મળ્યું। ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે, સંદર્ભે એટલે કે એના વિષયમાં, વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009 ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી। ગ્લોબલ વોર્મિંગ છે એની અસર છે એ કઈ રીતે ઓછી થાય એના સંદર્ભમાં વિશ્વ સ્તરે એટલે કે આખા વિશ્વમાં ડિસેમ્બર 2009 ડેનમાર્કની રાજધાની જે કોપનહેગન છે એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે વિકસિત રાષ્ટ્રો એટલે કે જે રાષ્ટ્રો દિવસો દિવસો વધુ ને વધુ પ્રગતિ કરે છે એ ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓ છે એની ઉત્સર્જન ઘટાડવાની નીતિ છે એનું સ્વીકાર કરતું નથી। ટૂંકમાં વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે। વિકાસશીલ રાષ્ટ્રો છે એને આપણે ગ્રીન હાઉસને અસર કરતા જે વાયુ ઉત્સર્જન કરે છે એના માટે ઘટાડો કરવા માટે આપણે એને દબાણ કરી રહ્યા છીએ। વિકાસશીલ દેશોના વિકાસ માટે 100 અબજ ડોલર સહાય આપી એવું નક્કી કરવામાં આવ્યું હતું। તે દેશ વિકાસ કરે છે એ દેશોને 100 અબજ ડોલર છે એની મદદ કરવી એવું નક્કી કરવામાં આવ્યું। આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરવામાં આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગ જેની આપણે અસરો અને જેના ઉપાયો વિશે આપણે માહિતી મેળવેલી છે એટલે વિશ્વ સ્તરે 2009 ડિસેમ્બરમાં જે ડેનમાર્કની રાજધાની કોપનહેગ છે એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જે દેશો વિકસિત છે એ દેશોએ ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓ છે એની ઘટાડવાની નીતિ છે એ સ્વીકારતા નથી।
માટે વિકાસશીલ રાષ્ટ્રો છે એ ગ્રીન હાઉસને અસર કરતા વાયુને ઘટાડવા માટે આપણે એને દબાણ કરી છીએ. અને એમ કહેવાય છે કે આવા વિકાસશીલ રાષ્ટ્રો છે એને આપણે લગભગ 100 અબજ ડોલર છે એની આપણે એને સહાય કરશી. એટલે આ બેઠક છે એમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને જે બદલાતી આબોહવા છે એમાં જે કાંઈ ફેરફાર થાય છે એનો આપણે ગંભીરપણે વિચાર છે કરવામાં આવ્યો છે. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. કેટલો વાયુ છોડે છે વિદ્યાર્થી મિત્રો? 4.5 મેટ્રિક ટન સરેરાશ નાગરિક. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? વિશ્વનો સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે, જ્યારે ભારતનો નાગરિક છે એ વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે, તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વનો નાગરિક છે એ 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે, જ્યારે ભારતનો નાગરિક છે એ 1.2 મેટ્રિક ટન કાર્બન છે એ છોડે છે. ટૂંકમાં અન્ય વિકાસશીલ દેશો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે, એટલે આપણે એમ કહી શકીએ કે એને વિકાસ માટેની તક આપવી જોઈએ. જ્યારે અમેરિકા છે એ ખૂબ જ પ્રગતિશીલ દેશ છે, એટલે અમેરિકા દેશ છે એના ઉપર આપણે નિયંત્રણ મૂકવું જોઈએ, કારણ કે અમેરિકાનો પ્રત્યેક નાગરિક છે એ 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ છે એ વિદ્યાર્થી મિત્રો છોડે છે. ટૂંકમાં પર્યાવરણને બચાવવા માટે આ એક વૈશ્વિક નીતિ અપનાવવામાં આવી છે, જેના કારણે આપણે ગ્લોબલ વોર્મિંગ છે એની અસર છે એ ઓછી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું આ ચેપ્ટર એટલે કે આબોહવાકીય ફેરફારો છે તે પ્રકરણ અહીં આપણું પૂરું થાય છે. આ ચેપ્ટરમાં કોઈ પણ સ્ટુડન્ટને કાંઈ ન સમજાતું હોય તો તે તમે મને પૂછી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જેની પાસે સ્વાપોથી છે એ સ્ટુડન્ટે સ્વાપોથીની અંદર જ ક્વેશ્ચન આન્સર લખવાના છે, એણે ટેક્સ્ટબુકની પાછળના ક્વેશ્ચન આન્સર લખવાની જરૂર નથી. અને હવે સ્વાપોથી બધે મળે છે એટલે બધા સ્ટુડન્ટ ફરજિયાત સ્વાપોથી છે એ લઈ લેશે. સ્વાપોથીમાં કોઈ આન્સર તમને ના મળતો હોય તો તમે મને પૂછી શકો છો, તો હું તમને એના ફોટા છે એ મોકલાવીશ. બાકી કાંઈ કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. આજના હોમવર્કમાં તમારે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ છે એનો જે ટોપિક છે એ આખો ટોપિક તમારે લખી અને બતાવવાનો છે.